हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। हूँ पिनाकिन रावल, मारी चैनल में हूँ तमने आवकारु छूँ। मित्रों, आपणे सार्थक अंकों विषेनी चर्चा लास्ट टाइम करेली छे, एटले सार्थक अंकों नक्की केवी रीते करवा अने एक्चुअल में एनु सिग्निफिकन्स शुं छे। कोईपण साइंटिफिक कैलक्युलेशन करती वक्ते तमारा जवाब जे छे ई सार्थक अंकों सहित ना ज होवा जोईए। હવે ખાસ કરીને આ મુદ્દામાં જે આપણે ચર્ચા કરવાની, આમ જોવા જાઓ તો આપણું જે આ યુનિટ છે એ પૂર્ણાહુતિ ઉપર લગભગ કહેવાય, પણ હવે આ મુદ્દો જે છે આજે જે ચર્ચા ખાસ કરીને કરવાની છે, ત્રુટીઓ વિશેની વાત કરવાની છે। માપનમાં જે ત્રુટી આવી શકે એમ હોય, આપણે પહેલાં તો વાત કરી દીધી છે કયા કયા પ્રકારની ત્રુટીઓ હોઈ શકે। હવે એ જે ત્રુટીઓ જે છે, એકચ્યુઅલમાં આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે છે કે કોઈપણ ભૌતિક ઘટનાનો અભ્યાસ કરતી વખતે તમારે જુદી જુદી રાશિઓ માપવાની આવે, એટલે કે એના માપ લેવાના આવે, આખું પ્રેક્ટિકલ વસ્તુ છે। હવે એમાં તમે લંબાઈ માપતા હોય, દળ માપતા હોય, કે બીજી કોઈપણ રાશિ લાયક સમય માપતા હોય, એવું બધું કરતા હોય, તો એકચ્યુઅલમાં માપનની પ્રક્રિયા છે ને એ સરખામણીની પ્રક્રિયા છે, કમ્પેરિઝનની। એટલે સ્ટાન્ડર્ડ યુનિટ સાથે જે તે રાશિનું માપન તમે લેતા હોય, હવે ગમે એટલી ચોકસાઈ આપણે રાખી, પ્રયોગ દરમિયાન કોઈ પણ ચોકસાઈ તમે રાખો, છતાં પણ વાસ્તવિક મૂલ્ય અને તમારા માપેલા મૂલ્ય વચ્ચે ફેરફાર થવાની સંભાવના પૂરેપૂરી છે। અને એટલે એવું કહેવાય કે પ્રયોગ દરમિયાન ભૂલ થવાની સંભાવના છે, અને એ જે ભૂલ થાય તમારી ને ત્રુટી કહેવાય। માપેલા મૂલ્ય અને વાસ્તવિક મૂલ્ય વચ્ચેના તફાવતને ત્રુટી કહેવાય। એટલે ખાસ કરીને આ જે લેસન છે એમાં આપણે ત્રુટીની ચર્ચા કરશું। લેસન આપણું 10, માપનમાં ત્રુટી, એરર્સ। હવે આમાં તમે ટેક્સ્ટ બુકમાં ત્રુટીઓના પ્રકારને એવું બધું તો ભણી ગયા છો, એટલે વ્યવસ્થિત ત્રુટી, અવ્યવસ્થિત ત્રુટીઓ, ગ્રોસ એરર્સ, એટલે એ વર્ગીકરણ છે, ખાલી આપણે વાંચીને રાજી રહેવાનું છે। કોને કોને કહી શકાય, શેના કારણે ઉદ્ભવે ને રેમેડી શું, આ બધી ચર્ચા અહીંયા થઈ ગયેલી છે। આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી જો ધ્યાનમાં રાખી તો માપનની ત્રુટીઓ જે થતી હોય એનો અંદાજ આપણે કાઢવાનો છે। બિફોર દેટ, એકાદ વખત આપણે ચર્ચા કરેલી છે, છતાં ફરીથી એક વખત રિકોલ કરી દઈ, ઓર્ડર ઓફ મેગ્નિટ્યૂડ, મૂલ્યનો ક્રમ, કોઈ પણ રાશિ હોય ને એને આપણે આ રીતે સાયન્ટિફિક નોટેશનમાં બતાવીએ છીએ, એમાં એમ એ 1 થી 10 વચ્ચેનો આંકડો છે અને એક્સ જે છે એ પૂર્ણાંક સંખ્યા છે। આ સાયન્ટિફિક નોટેશન છે, કોઈ પણ આંકડાને આ રીતે દર્શાવવાનો રિવાજ છે। એટલે તમારી પાસે કોઈ પણ ફિગર હોય, લાઈક 432 હોય તો આને આવી રીતે લખાય, 4.32 × 10^2। એટલે પહેલો આંકડો 10 ની નીચે અને બાકી 10 ની કાત આપણે બેલેન્સ કરવાની છે, એમાં એક્સ તરીકે આપણા માટે 2 છે। હવે ઓર્ડર ઓફ મેગ્નિટ્યૂડ શું છે, મૂલ્યનો ક્રમ, આ ખાલી આપણે ધ્યાનમાં રાખવાનું છે। મેં કીધું એમ પહેલાં એક વખત આપણે ચર્ચા થઈ છે, છતાં ફરીથી 10 ની ઘાત તમે જે દર્શાવો સાયન્ટિફિક નોટેશનમાં, મતલબ આપણા માટે અહીંયા જે ફિગર આવે છે એ મૂલ્યનો ક્રમ દર્શાવે છે। આ રીતે જે તમે નિરૂપણ કરો એમાં 10 ની ઘાતનો જે ફિગર આવે એને મૂલ્યનો ક્રમ, ઓર્ડર ઓફ મેગ્નિટ્યૂડ કહેવાય। હવે એ નક્કી કરવા માટે આ ફિગર તો આપણે મસ્તોય નથી બતાવવાનો, પણ મૂલ્યનો ક્રમ જે છે ને એ 10 ની ઘાતના સ્વરૂપમાં જ આપણે બતાવવાનો છે। હવે એ નક્કી કરવા માટે આપણે આગળનો ફિગર જોવાનો આવે, જો એ લેસ દેન 5 હોય તો આનો જવાબ છે એ તમારે આ રીતે લખવાનો, મતલબ કે આનો ઓર્ડર ઓફ મેગ્નિટ્યૂડ 10^2 કહેવાય। માનો કે તમારી પાસે આવું હોય, 6.3 × 10^4, તો આના મૂલ્યનો ક્રમ થશે 10^5, 5 કરતાં મોટો આંકડો હોય તો આપણે 10^10 એક એડ કરી દેવાનું છે, એટલે એને લખાય મૂલ્યનો ક્રમ 10^5. ફોર એક્ઝામ્પલ, માન લો કે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં આટલી છે, 3 × 10^8 મીટર પ્રતિ સેકન્ડ, તો આના મૂલ્યનો ક્રમ થશે 10^8, કારણ કે આગળનો આંકડો લેસ દેન 5 છે। પછી ઇલેક્ટ્રોનનું દળ છે એ 9.11^-31 કિલોગ્રામ છે, તો આના મૂલ્યનો ક્રમ તમે ગણો
આ પાંચ કરતાં મોટો આંકડો છે એટલે 10 ઘાતમાં એક એડ કરી દેવાનું એટલે આના મૂલ્યનો ક્રમ થશે 10⁻³૦ ઘાત કેજી. 10માં એક ઘાત ઉમેરવાની, જો 5 કરતાં મોટો હોય તો 5 કરતાં નાનો હોય તો જવા દેવાનું. આ આપણે ધ્યાનમાં રાખશું. પાછા આવીએ આપણા ટૉપિકમાં, માપનની ત્રુટિ. મેં શું કીધું, ત્રુટિ કહેવાય કોને? જુદા જુદા પ્રકાર સાથે અત્યારે આપણે નિસ્બત નથી, આપણે કેલ્ક્યુલેશન પર્પઝમાં જઈ છીએ. તો ત્રુટિ જે છે વાસ્તવિક મૂલ્ય અને માપેલ મૂલ્ય એ બે વચ્ચેનો જે તફાવત આવે એને ત્રુટિ કહેવાય, એરર. હવે એનું વર્ગીકરણ કરેલું છે આપણે. મેં કીધું એમ, ત્રુટિઓ મુખ્યત્વે વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે રેન્ડમ એરર્સ અને ગ્રોસ એરર આવી રીતે હોય. વ્યવસ્થિત ત્રુટિ જે છે એમાં સાધનની ખામી આવી શકે, સાધન પ્રોબ્લેમેટિક હોય, અંકન પ્રોબ્લેમેટિક હોય તો એનાથી ત્રુટિ આવવાની સંભાવના રહે. અંકન ખરાબ રીતે કરેલું હોય તો, પ્રયોગ પદ્ધતિની ખામી હોય તો એને વ્યવસ્થિત ત્રુટિના વર્ગીકરણમાં આપણે મૂકી છીએ. એટલે તમારું માની લો કે કોઈ પણ રાશિનું અવલોકન લેવાનું હોય તો સાધનની યોગ્ય ગોઠવણ ન હોય, પદ્ધતિ યોગ્ય રીતે તમે ન કરો તો રીડિંગ ખોટા આવી શકે, તો એ જે ત્રુટિ છે એને વ્યવસ્થિત કહેવાય. એવી જ રીતે માની લો કે વ્યક્તિગત ખામી હોય, વ્યક્તિગત ખામી એટલે કોઈને માની લો કે કંઈ ફોલ્ટ હોય કે ભાઈ વિઝન ખરાબ હોય કે એવું કંઈ હોય તો એ વખતે એ ત્રુટિ આવી શકે. આ બધી વ્યવસ્થિત ત્રુટિઓમાં આવે, જે હંમેશા કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ હોય, મતલબ વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ જ હોય અથવા વાસ્તવિક મૂલ્ય કરતાં ઓછી જ હોય. એને સુધારી શકાય કઈ રીતે? તો કે કાં તો તમે માની લો પેલું સાધન જે ગડબડવાળું છે એને બદલાવી નાખો, અથવા યોગ્ય અંકનવાળું સાધન લઈ લો. પ્રયોગ પદ્ધતિ તો તમારે સુધારવી જ પડે. એ રીતે વ્યવસ્થિત ત્રુટિ, આ વ્યવસ્થિત ત્રુટિ નામ એટલે પાડેલું છે કે એનો અંદાજ તમને ખબર હોય, ત્રુટિ આવવાનું કારણ તમને ખબર હોય એને વ્યવસ્થિત કહેવાય. પછી પ્રયોગ પદ્ધતિની ખામી યોગ્ય પદ્ધતિ વડે દૂર કરી શકાય. પછી વ્યક્તિગત ખામી હોય તો એનો કોઈ ઇલાજ નથી રહેતો, વ્યક્તિને તમે દૂર કરો, બીજો કોઈ અવલોકનકાર હોય એ અવલોકન લઈ લે એટલે એમાંથી એ થઈ જાય. પછી અવ્યવસ્થિત ત્રુટિ છે એના કોઈ કારણોની આપણને ખબર જ ન હોય, અમુક વખતે એ પોઝિટિવ આવી શકે, અમુક વખતે નેગેટિવ આવી શકે, અમુક વખતે ખૂબ જ મોટી આવી શકે ભૂલ, અમુક વખતે હાવ નાની આવી શકે. આવું રેન્ડમ એરર એને કહેવાય છે, એટલે જ રેન્ડમ નામ પાડ્યું છે. તો એનો અંદાજ કઈ રીતે કાઢી શકાય? તો કે મેથેમેટિકલ એવરેજ આપણે લેતા જઈએ, ગાણિતીય સરેરાશ. અવલોકનની સંખ્યા તમે જેમ વધારો એમ એને ત્રુટિને મિનિમાઇઝ કરી શકાય. મતલબ કે તમારી પાસે 10 અવલોકન હોય અને ત્રુટિ x આવે, હવે તમે 10ને બદલે 100 અવલોકન લઈ લો 10 ગણા, તો ત્રુટિ x બાય 10 દસમાં ભાગની થઈ જાય. અવ્યવસ્થિત ત્રુટિ માટે તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ તમારે ત્રુટિને મિનિમાઇઝ કરવી હોય તો n ગણા અવલોકન લો એટલે ત્રુટિ nમાં ભાગની થઈ જાય. સેન્ટન્સ ખાલી ક્યાંક નોંધીને રાખજો. હવે એકચ્યુઅલમાં કેલ્ક્યુલેશનમાં ત્રુટિઓનું જે એસ્ટિમેટ કાઢવાનું છે એમાં આપણે જે નામ પાડેલા છે એમાં એક છે નિરપેક્ષ ત્રુટિ. એબ્સોલ્યુટ એરર કહેવાય. એટલે શું છે? ઉપર લખ્યું એ વાસ્તવિક મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત. હવે ધારો કે કોઈ એક એ નામની રાશિ છે, એને માપવાના પ્રયોગમાં આપણે આ બધા અવલોકન લીધા, A1, A2, A3, સો ઓન અપ ટુ AN. હવે આ બધા જે અવલોકન આપણે લીધા છે એમાં સાચું મૂલ્ય કયું છે એ? ઘણી વખત એવું બને કે સાચું મૂલ્ય આપણને ન ખબર હોય તો પછી આપણે સરેરાશ મૂલ્ય લઈ લઈએ છીએ. એટલે પહેલાં સરેરાશ મૂલ્ય આમાં લઈ લઈએ. જનરલી એને A12 અથવા A-min લખાય છે. A1, A2, A3 સરેરાશ આપણને ખબર છે, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. હવે આને આપણે સાચું મૂલ્ય ગણી લેવાનું જ્યારે આપણને ન ખબર હોય ત્યારની વાત છે. અને હવે નિરપેક્ષ ત્રુટિ એબ્સોલ્યુટ એરર કોને કહેવાય? પહેલાં રીડિંગમાં એબ્સોલ્યુટ એરર જે છે એ A12 - A1, બીજામાં A12 - A2, ત્રીજામાં A12 - A3, આ બધી નિરપેક્ષ ત્રુટિ આવે. એટ લાસ્ટ A12 - AN. હવે આ બધી જે છે ને એ ધન અથવા તો ઋણ હોઈ શકે, મતલબ કે વાસ્તવિક મૂલ્ય કરતાં મોટા આંકડા અથવા નાના આંકડા હોઈ શકે. હવે ટ્રેડિશનની વાત છે કે નિરપેક્ષ ત્રુટિ શું બતાવે છે? કે તમારા વાસ્તવિક મૂલ્ય કરતાં તમારો પ્રયોગ જે છે એ કેટલો ભૂલ ભરેલો છે એનું તમને અહીંથી અંદાજ આપે.
બીજું વર્ગીકરણ આપણે જે કરેલું છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી, એવરેજ અથવા મીન એબ્સોલ્યુટ એરર. ડેલ્ટા એ બાર ઇઝ ઇક્વલ ટુ વોટ? ડેલ્ટા એ વન વત્તા ડેલ્ટા એ ટુ વત્તા સો ઓન. એટ લાસ્ટ વત્તા મોડ ઓફ ડેલ્ટા એ એન ભાગ્યા એન. એમાં મોડ કરેલો છે એટલે તમારે શું કરવાનું છે, આ જે ત્રુટી આવે એના ધન મૂલ્યોની સરેરાશ લેવાની છે, મતલબ નેગેટિવ અંદરથી કાઢી નાખવાનું, એની જે સરેરાશ આવે એને મીન એબ્સોલ્યુટ એરર કહેવાય. સાપેક્ષ અથવા આંશિક ત્રુટી, ફ્રેક્શનલ એરર. સંકેત એનો ડેલ્ટા એ છે, ડેલ્ટા એ બાર છેદમાં સાચું મૂલ્ય. એટલે આ જે રાશિ આવે એ તમને અંદાજ આપે કે ભાઈ તમે વાસ્તવિક મૂલ્યથી કેટલા ભટકેલા છો, તમારી જે ભૂલ છે એ કેટલી દૂર છે એ બતાવે. આ ઇન્ડિવિજ્યુઅલ બતાવે, આ ઓન એવરેજ બતાવે. પ્રતિશત ત્રુટી, આ જે રાશિ આવે એની ટકાવારી તમે કાઢો, એટલે કે એને 100 થી ગુણી નાખો, એટલે કે ડેલ્ટા એ બાર, એ બાર ગુણ્યા 100, આને પ્રતિશત ત્રુટી કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિ પ્રયોગ દ્વારા જ્યારે આપણે માપેલી હોય ત્યારે એને આ રીતે દર્શાવવાનો રિવાજ છે, એ બાર વત્તા ઓછા ડેલ્ટા એ બાર. એનો અર્થ શું થયો કે સાચા મૂલ્યથી આ બે જે રેન્જ આવે એની વચ્ચે તમે પ્રયોગ કર્યો છે, એ પ્લસ ડેલ્ટા એ બાર થી માંડી અને એ માઇનસ ડેલ્ટા એ બાર સુધી તમારા અવલોકન છે એવું કહેવા માગે છે. અને આ જે ફિગર આવે એના સાપેક્ષના અથવા પ્રતિશતના એ તમારી ચોકસાઈ બતાવે. જેમ આ ફિગર બધા નાના એમ તમારી પ્રયોગ દરમિયાન ચોકસાઈ વધારે કહેવાય. હવે એક એક્ઝામ્પલ સાથે આને ગણી લઈ. માનો કે આવા પ્રશ્નો જે છે એ આપણે પૂછાવવાની સંભાવના છે. માની લો કે એક સાદા લોલકના પ્રયોગમાં આપણે આવર્તકાળ નોંધેલો છે અને જુદા જુદા આંકડા એના જે છે એ આપણે અવલોકન દરમિયાન માનો કે આપણને આવા મળેલા છે. સાદા લોલકના આવર્તકાળમાં હું આને નામ જ પાડી દઉં, એટલે 2.63, 2.56, 2.42, 2.71, 2.80 સેકન્ડમાં છે આવર્તકાળ નોંધેલો છે. પહેલાં આપણે સાચું મૂલ્ય ગણી લઈએ. શું કરવાનું છે? આ બધાનો સરવાળો 2.56, 2.42, 2.71. આમાં તમને ત્રુટીનો અંદાજ કાઢવાનો કીધો હોય તો આપણે આવી રીતે એને સરેરાશ પહેલાં ગોતી લેવાની. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમારો જવાબ આવશે 2.62. હવે નિરપેક્ષ ત્રુટી આપણે આને સાચું મૂલ્ય ગણી લઈએ અને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી ગણી તો ડેલ્ટા એ વન ઇઝ ઇક્વલ ટુ એ બાર માઇનસ એ વન. બરાબર છે આપણી વ્યાખ્યા પ્રમાણે. તો એ બાર છે 2.62 માઇનસ વન 2.63. હવે આની બાદબાકી કરશો એટલે -0.01 આવશે. મેં કીધું તું એમ ધન અથવા તો ઋણ હોઈ શકે. ડેલ્ટા એ ટુ 2.62 માઇનસ 2.56 એટલે આ 4 અને 2 6.06 આવે. ડેલ્ટા એ થ્રી 2.62 માઇનસ 2.42 એટલે હવે આ થશે 0.2. બરાબર છે, ઘણો આગો ફિગર છે એટલે આ તમે બાદબાકી કરો 0.2 આવે છે. ડેલ્ટા એ ફોર 2.62 માઇનસ 2.71 એટલે 8 અને 1 9 માઇનસ 0.09. અને ડેલ્ટા એ ફાઇવ 2.62 માઇનસ 2.80 એટલે માઇનસ 0.18. આનું એક્ઝેક્ટ ડબલ થયું. બરાબર છે ને, તમે 62, 8 અને 2 6 અને 7 અને 8
હવે આ જે આપણી બધી ત્રુટીઓ આવી પ્લસ ઓર માઇનસ આવે છે એટલે હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર બરાબર શું આ જે આંકડા આવે એના ધનમૂલ્ય ધનમૂલ્ય એટલે ખાલી માઇનસ કાઢી નાખવાનું છે 0.06 વત્તા 0.2 વત્તા 0.09 વત્તા 0.18 અને ટોટલ અવલોકન કેટલા છે 5 સરેરાશ તમે કાઢો એટલે આ જે છે એ 0.108 આવે છે કેલ્ક્યુલેટરથી ચેક કરજો 0.11 આને કહી શકાય બે દશાંશ સ્થળ સુધી એટલે આખા પ્રયોગ દરમિયાન તમે ઓન એવરેજ આટલી ભૂલ કરી કહેવાય એમાં તમે જુઓ આ તમારા રીડિંગ છે એ સાચા મૂલ્યથી બહુ આઘા છે હવે પ્રતિશત અને આંશિક તો ફ્રેક્શનલ એરર જોતી હોય તો શું કરવાનું છે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર છેદમાં એ બાર ઇઝ ઇક્વલ ટુ 0.11 છેદમાં ઓરિજિનલ 2.62 એટલે હવે એનો જવાબ તમારો આવશે 0.042 આ આંશિક ત્રુટિ થઈ અને પ્રતિશત ત્રુટિ આને ગુણ્યા 100 એટલે આપણા માટે શું થાય આને ગુણ્યા 100 એટલે 4.2% થઈ એટલે આખા પ્રયોગ દરમિયાન તમે 4.2% ભૂલ કરેલી છે હવે આ આંકડો છે એ જેમ નાનો એમ મેં કીધું એમ તમારી ચોકસાઈ વધારે પદ્ધતિમાં કંઈ નથી મજૂરી છે તમારે ધ્યાન રાખી અને આ મજૂરી કરવાની આવે છે હવે રાશિને કઈ રીતે બતાવી શકાય 2.62 વત્તા ઓછા 0.11 અથવા 2.62 વત્તા ઓછા 4.2% આ નોટેશન થયું રાશિને આ રીતે દર્શાવાય ભૂલ સહિત જ્યારે પ્રયોગ દ્વારા મેળવાયેલું પરિણામ હોય ને ત્યારે આ રીતે એને દર્શાવવું પડે આશા રાખું કે ત્રુટિ જે છે એમાં તમને ખ્યાલ આવી ગયો છે બહુ સહેલી વસ્તુ છે કંઈ છે નહીં ખાસ પણ આ તો સિક્વન્સમાં આવે એટલે વચ્ચે આપણે લેવું પડે પહેલું વર્ગીકરણ છે એને ખાસ યાદ રાખજો અત્યારે વળી પાછી રજા લઈ એક કે બે લેક્ચરમાં આપણું આ થિયરીનું સેશન છે એ પૂરું થઈ જશે ત્યારબાદ એઝ યુઝ્યુઅલ આપણે પ્રેક્ટિસ કરતા જઈશું એમસીક્યુ બધા વીણીને તૈયાર રાખેલા છે ગરમા ગરમ જોતા જઈશું અત્યારે હું રજા લઈશ થેન્ક યુ ફોર વોચિંગ કીપ વોચિંગ સી યુ સૂન